वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ ચોથું ભગવાન શ્રીહરિ દુર્ગપુરમાં જીવા ખાચરને ત્યાં પધાર્યા છે। જીવા ખાચરનો આગ્રહ અને વિનંતી હતી, એટલા માટે એમની રસોઈ મહારાજ નિત્ય નવી નવી સ્વીકારે છે। श्री हरि परम दयाल नृप की सो दीनता जोई कर। श्री हरि सो परम दयाल नृप की सो दीनता जोई कर। अमृत ने नरसाल नृप के आये सो भुवन प्रति। नृप के आये सो भुवन प्रति। જીવા ખાચરે વિનંતી કરી, એમની વિનમ્રતા જોઈને, નૃપકી દીનતા જોઈ કર, મહારાજે જવાનો સંકલ્પ કર્યો હતો પણ એની દીનતા વિનમ્રતા જોઈને ભગવાન શ્રીહરિ રોકાઈ ગયા। અમૃત નેન રસાલ, ભગવાન શ્રીહરિના નેત્રમાંથી અમૃત ઝરવા લાગ્યું। अमी भरेली नजरो राखो नारायण मुनि देवरे। महाराजनी आँखों माथी अमृत वरसवा लाग्यो, हृदय माथी प्रेम छलकावा लाग्यो। करुणाना सागर एवा करुणानिधि भगवान श्रीहरिए जीवा बापू पर करुणा वरसावी। बापूनो जेवो प्रेम हतो एवी नित्य नवी नवी रसोई महाराज स्वीकारे। મુક્તાનંદ સ્વામી પાસે બેસી જીવા ખાચર મહારાજની અદ્ભુત 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 વાતો શ્રવણ કરે અને સાથે સાથે જે વાત સાંભળી હોય એ વાત મહારાજ પાસે આવીને જીવા ખાચર કરે। સાંભળો હવે ઉપર કહ્યા પ્રમાણે સદગુરુ મુક્તાનંદ સ્વામી અનુપમ શ્રીહરિચરિત્રની વાત રોજ રોજ કહેતા। પૂજ્ય નીલકંઠ સ્વામીએ સરસ કથા વાર્તાનો આપણને લાભ આપ્યો। નીલકંઠ સ્વામીના જીવનમાં સાધુતા, એમની સરળતા એટલી અદ્ભુત છે। બોલે ઓછો, સેવા એટલી બધી કરે। નિષ્કામ સ્વામીની જોડે કંઈ પણ સેવા કરવાની હોય, બીજા સંતોની સાથે સેવા કરવાની હોય કે મારી સાથે સેવા કરવાની હોય, પણ દાદા કોઈ પણની જોડે જોડાઈ જવું ને, ભળી જવું ને, આપણે એક બહુ મોટી વસ્તુ હોય છે। નીલકંઠ સ્વામીએ ખૂબ સરસ કથા વાર્તાનો લાભ આપ્યો છે આપણને। મુક્તાનંદ સ્વામીએ આ બધી વાતો રોજ રોજ જીવા ખાચરને સંભળાવી, તેને દરબાર જીવા ખાચર સાંભળતા હતા। પછી જીવા ખાચર જે વાત મુક્તાનંદ સ્વામી પાસે જઈને સાંભળી હોય તે વાત શ્રીહરિ પાસે જઈને કહેતા, અને મહારાજ પણ પૂછતા કે જીવા બાપુ આજે સત્સંગ કર્યો કે નહીં, હા શું સાંભળ્યું તું, બોલો બોલો થોડું। તો આપણે પણ પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ,
તમે બધા યાદ રાખજો, ફોન કરવો હોય ને તો જ કરજો, કથાનું કંઈક યાદ હોય તો. હવે નવી સિસ્ટમ ચાલુ કરવી પડશે ને દાદા. એક જ વાત બધા બોલો, સ્વામી ક્યારે આવ્યા, ફોન એ ના કર્યો, અમને યાદ કર્યા, હવે ભલે ભગવાનને યાદ કરવાના. મહારાજનું આવું કામ હતું, ભગવાન સંબંધી વાતો કરતા અને કરાવતા. આજે સંતોની બપોરની સભામાં એક સરસ ચર્ચા નીકળી, દરેક જગ્યાએ કંઈક સારું અને ખરાબ હોય, આને ઓળખવું જોઈએ. ગુણમાં દોષ હોય, દોષમાં પણ ગુણ હોય. સમજાણું તમને? ગુણમાં દોષ હોય, આપણે કથા સાંભળીએ પણ કશું યાદ ન રાખીએ તો સારું કહેવાય ખરાબ કહેવાય? આપણે યાદ રાખીએ પણ બીજા માટે ઉપદેશ આપવા જ યાદ રાખીએ અમારી જેમ, પણ પોતા માટે કશું ન રાખીએ તો સારું કહેવાય ખરાબ કહેવાય? દાદા ખરાબ કહેવાય ને. આપણા જીવનમાં ઉતારીએ પણ ઉતાર્યા પછી આપણે અહંકારી થઈ જઈએ કે જુઓ મારા જેવો તો કોઈ નહીં, તો એ સારું કહેવાય ખરાબ કહેવાય? સારામાં પણ કંઈક ખરાબ હોય છે, ગુણમાં પણ કંઈક દોષ હોય છે. ગોપાળાનંદ સ્વામીએ, ગુણાત્યાનંદ સ્વામીએ, અરે મહારાજે વચનામૃતમાં પણ આની બહુ સૂક્ષ્મ ચર્ચા કરી છે. આ સૂક્ષ્મ ચર્ચા કહેવાય. કેવી કહેવાય દાદા? એટલે કથા સાંભળવી, સાંભળ્યા પછી યાદ રાખવી, યાદ રાખ્યા પછી જીવનમાં ઉતારવી, અને ઉતાર્યા પછી પણ અહંકાર ન આવવા દેવો, આ બધાના સ્ટેપ છે. એટલે મહારાજ પાક્કું કરાવતા, બાપુ બધી વાતો કરતા. આ બધી વાતો સાંભળી મહારાજ રાજી થતા. ત્યારે શ્રીહરિ તેમને કહેતા, આ વાત બધી તમારા પરિવાર આગળ જઈને પણ કહેજો, તમે અમને વાત કરી બહુ સારું કર્યું, આટલું સરસ યાદ રાખો છો, પણ આ વાત તમે પરિવારમાં કહેજો, અને તમે બધા ભક્તો પણ આ મહારાજની ટકોર યાદ રાખજો. તમે કથા સાંભળશો પણ ઘરવાળા નહીં સાંભળે તો શું થશે? હું ઘણી વાર કહું, ગાડીમાં એક ટાયર ટ્રેક્ટરનું મૂકો, એક સાયકલનું મૂકો તો શું થાય? સૌથી પહેલા આપણે આપણા જીવનને દિવ્ય બનાવવું જોઈએ. ધ હોલ ઓફ ઓલ રિલિજન ઇઝ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. સ્વામી વિવેકાનંદ એમ કહેતા, બધા ધર્મ અને બધા શાસ્ત્રનો આટલો જ સિદ્ધાંત છે. સ્વામી વિવેકાનંદની આ વાત ખરેખર દરેક લોકોએ સ્વીકારી છે. બધા શાસ્ત્રોનો અંતિમ સાર એટલો જ છે, પહેલા ભલા બનો અને પછી ભલું કરો. પહેલા આપણે ભલા બનીએ, આપણું જીવન સારું બનાવીએ, પછી આપણા પરિવારના જે સભ્યો હોય એનું જીવન સારું બનાવીએ. અત્યારે ઘર ઘર સળગી રહ્યા છે, ઘર ઘરમાં રામાયણ ચાલે છે, ઘર ઘરમાં મહાભારત મંડાઈ ચૂક્યું છે. એનાથી બચવા માટે વાલા ભક્તો એક જ માર્ગ છે, ઘર સભા કરો. મને ખબર છે આટલી બધી અમે કથા કરીએ છીએ ને, તમે આટલી બધી સાંભળો છો ને, તો પણ 5% હજી ઘર સભા કરનારા નથી. પૂજ્યપાદ ગુરુજીએ પણ ઘણીવાર ટકોર કરી છે. તમને ફરવાનો ટાઈમ મળે, ખાવાનો ટાઈમ મળે, સુવાનો કેમ નથી મળતો? ટાઈમ ટાઈમ નથી મળતો એનું કારણ આપણે જ છીએ. બિઝી મેન કેન ફાઇન્ડ આઉટ ટાઈમ, બટ લેઝી કેન નોટ ફાઇન્ડ આઉટ ટાઈમ. બે કામ નહીં, ગુણાત્યાનંદ સ્વામી કે કરોડ કામ બગડતા હોય તો બગડવા દઈએ, પણ મોક્ષ સુધારી લેવો છે આવું નક્કી કરીએ. તમને ભજન ભક્તિમાં સાથ કોણ આપશે? તમારા પરિવારના ભક્તો એ જ આપશે ને. પરિવારમાં જ કંકાસ હશે, પરિવારમાં જ ઝઘડાઓ હશે, પરિવારમાં જ જો શાંતિ નહીં હોય તો તમે કેટલું ભજન કરી શકશો? શ્રીજી મહારાજ એટલા માટે જીવા બાપુને કહે છે, બાપુ આ વાત તમે ક્યાં કહેજો? પરિવારમાં કહેજો. તમને બધાને પણ મારી ટકોર, કથા પૂરી થાય ને ફક્ત 5 મિનિટ, ભલે આખી કથા ન સાંભળો, અડધી સાંભળો, અડધી નહીં તો 15 મિનિટ સાંભળો, પણ 15 મિનિટ પછી બધા ઘરના સભ્યો બેસી જાઓ કે ચાલો આ કથામાંથી આપણે શું સાંભળ્યું. એક નાની વાત, કોઈ 30 સેકન્ડ વાત કરે, કોઈ 2 મિનિટ વાત કરે, કોઈ 1 મિનિટ વાત કરે, 2 સભ્ય 4 સભ્ય બધા એક નાની નાની વાત કરે. એ વાત કર્યા પછી વડીલ વ્યક્તિ જે હોય એનું થોડું મનન કરે, મંતવ્ય કરે, ભાઈ આ કથામાં આવી વાત આવી, હવે આપણે પણ આ વાત યાદ રાખીએ અને આપણને યોગ્ય લાગે તો આપણા જીવનમાં ઉતારીએ. આટલું કથા પછી તમે મંથન ચિંતન કરશો તો એનું પરિણામ બહુ મોટું આવશે. કથા
કાન સુધી પહોંચે ને એનાથી કલ્યાણ નથી થતું, કથા કાળજા સુધી પહોંચે ને તો જ કલ્યાણ કરનારી બને છે. માટે મહારાજે કેવી ટકોર કરી, આ અમૂલ્ય સત્સંગ મળ્યો છે એટલે કોઈ તેને છોડી ન દે, એટલા માટે પરિવાર પાસે આ બધી વાતો કરજો, તમારા પરિવારમાં કોઈ ઢીલો ન પડવો જોઈએ. શ્રીજી મહારાજ એક એક પરિવારની આવી ચિંતા કરતા. જે વિમુખ લોકો કહેવાય છે તેને અમારા મહિમાની ખબર નથી હોતી, તેઓ પોતાની સમજણ પ્રમાણે અમારી બાબતમાં કલ્પના કરતા હોય છે, તેઓ તમારી પાસે અમારો મહિમા કેમ સાંભળે? આ બધી વાતો વિમુખ લોકો નથી સાંભળવાના, સાંભળશે તો કોણ સાંભળશે? ઘરના કે પરિવારના હશે એ સાંભળશે. માટે તમે આ વાત જે સાંભળી છે ને, અમારી પાસે જે કહી છે ને, એ પાછા પરિવાર પાસે જઈને કહેજો. એમાં તમારા હૃદયમાં વાત પાકી થશે અને પરિવારના જીવનમાં ઉતરશે તો તમારું, તમારા પરિવારનું, બધાનું કલ્યાણ થશે. કુસંગી લોકો કેવા છે મહારાજ કહે છે, એટલે એવા લોકો વિપરીત બુદ્ધિ કરાવી દે અને સત્સંગના યોગને છોડાવી દે છે. ગમે તેવો ચતુર માણસ હોય પણ જો દારૂ, લીલાગર ભાંગ, ધતુરાને પીવે તો તરત જ તેની બુદ્ધિ ફરી જાય છે, તેને બોલવામાં પણ ઠેકાણું ન રહે. સ્ત્રી, ધન, ગામ, ગરાસ પણ લીલાગર ભાંગ જેવા છે, તે પણ સદબુદ્ધિનો તરત જ નાશ કરે છે. સમજાણી વાત? સદબુદ્ધિનો નાશ કરે છે. ભગવાન મુઠ્ઠી ભરીને કોઈને પૈસો આપતા નથી, ભગવાન આપે છે સારી બુદ્ધિ. હું ઘણી વાર વાત કરું છું, આ વાત યાદ રાખવા જેવી છે. દરેક માણસને સુખ જોઈએ છે, પશુને, પંખીને, સામાન્ય માણસ હોય કે રાજા હોય, દરેક સુખને ઝંખે છે, શાંતિને ઝંખે છે. સુખનું મૂળ સારા કર્મ છે, સારા કર્મનું મૂળ સારા વિચાર છે, સારા વિચારનું મૂળ સારી બુદ્ધિ છે, અને સારી બુદ્ધિ તો જ થાય સારા માણસનો સંગ મળે, સત્પુરુષનો સંગ મળે. સત્સંગ ડાયરેક્ટલી ભલે સુખ નથી આપતો, પણ સત્સંગ ઇનડાયરેક્ટલી સુખનું અંતિમ કારણ છે. સત્સંગ હશે તો જ તમને જીવનમાં સુખ શાંતિ મળશે, બાકી નહીં મળે. બાકી આખી દુનિયા સદબુદ્ધિનો નાશ કરનારી છે. પુત્રને પિતા, સાંભળો એક અદ્ભુત વાત છે, પુત્રને પિતા તેના સમાન કોઈ પરસ્પર હિતેચ્છુ કહેવાય નહીં. આ દુનિયામાં ઓનેસ્ટમાં ઓનેસ્ટ રિલેશન હોય તો કોનું? બાપ દીકરાનું, બરાબર ને દાદા? પતિ પત્નીનું, એનાથી વધારે ઓનેસ્ટ રિલેશન છે કોઈ? તેઓ પ્રિયમાં પ્રિય હિતેચ્છુ કહેવાય, ગમે તેવી બાબતમાં એકાબીજાનું હિત ઈચ્છે. માતા અને ભાઈ પણ એવા જ ગણાય, બધા જ એક શરીરમાં હોય તેમ રહેતા હોય છે. એટલે કે શરીર જુદા હોય તો પણ એક જ શરીર હોય બે બેનું, આટલો પ્રેમ, આટલું એકાત્મપણું થઈ ગયું હોય છે, અતિ આત્મીયતા હોય છે. પરંતુ સીધા બેસી જાઓ, આવે ને પરંતુ શબ્દ એટલે આવ્યું કંઈક ડાળમાં કાળો, સમજવા જેવી વાત આ છે. પરંતુ તેમાં પણ ધન અને નારીનો યોગ થાય ને ત્યારે તે એકે એકને જુદા પાડી દે છે. પૈસાની વાત આવે ને, સ્ત્રીની વાત આવે ને, એટલે બાપ દીકરાનો સંબંધ પૂરો, પતિ પત્નીનો સંબંધ પણ પૂરો, માં દીકરાનો સંબંધ પણ પૂરો. તેમાં પણ જ્યારે વધારે પડતો લોભ હોય ને ત્યારે તેનું માથું ઉડાવી દેવા માટે બીજાની બુદ્ધિ તરત ફરી જાય. આવા આત્મીય લોકોની પણ જો ધન, નારી અને ગ્રાસને કારણે મતિ ફરી જતી હોય તો બીજાની શું વાત કરવી? માટે બાપુ, આ લોક તો બુદ્ધિનો નાશ કરનારો છે, સદબુદ્ધિને તોડનારો છે. આવી વાતો જે મુક્તાનંદ સ્વામીએ કરી છે, જે તમે સાંભળી છે, આવી વાતોનો વિચાર કરશો ને, આ વાતનો ઉચ્ચાર કરશો ને, વિચાર કરવાથી તમારું સારું થશે, ઉચ્ચાર કરવાથી સાંભળનારનું પણ. માટે આવી વાત પરિવાર સાથે બેસીને કરજો, પરિવારને અત્યારથી કહેજો, જેથી કરીને ક્યારેક એને કુસંગ ન લાગે, કોઈ કુસંગી સત્સંગમાંથી એને તોડી પણ ન શકે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગના પાયાને ધરબ્યા છે, હા, મજબૂત કર્યા છે. કેવી કેવી કથાઓ ક્યાં મારે કેવી, બોલો દાદા. સત્ય ઘટના, અમે
વડોદરા માંજલપુરમાં સભા કરી નીકળ્યા. મોડી રાત થયેલી, પણ એટલી બધી માણસોની ભીડ, સૂંચ્યા સૂંચ્યા અમે પણ પૂછ્યું પણ ખબર ન પડી, નીકળી ગયા. સવારે એક હરિભગત અમારી જોડે જોડે ગાડીમાં હતા ને, એણે વાત કરી કે સ્વામી આજ પેપરમાં આવ્યું છે, ગઈકાલ રાતે ત્યાં માણસનું ટોળું ભેગું થયું હતું ને, ત્યાં એક સબ, બે સબ ઘરમાંથી નીકળ્યા, એટલા ગંધ મારતા હતા, એટલે પોલીસ આવેલી, ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું, આખી સોસાયટી ભેગી થયેલી, એટલે ધમાલ હતી. સબ કોના હતા? સગા દીકરાએ માતા અને પિતાને મારી નાખ્યા, ઘરની અંદર રસોડાની અંદર કંઈ પેક કરીને મૂકી દીધા. શા માટે મારી નાખ્યા? દીકરાને એક દીકરી સાથે પ્રેમ થઈ ગયો. મા બાપે ટકોર કરીએ છીએ કે બેટા આપણે એવા સાથે લગ્ન કરવા યોગ્ય ન કહેવાય. આને થયું કે મા બાપ છૂટ આપશે જ નહીં, એના કરતાં મા બાપને મારી નાખ્યા, ઘરની અંદર છુપાવી દીધા, અને દીકરો ને દીકરી એ ઘરની અંદર રહે. આસપાસના માણસો વિચારે કે પેલા બાપ ફલાણાભાઈ દેખાતા કેમ નથી, પૂછ્યા ને કે બહાર ગયા છે. આ લોકો વિચારે બહાર જઈ કોકને તો કહે ને. દુર્ગંધ આવવા લાગી, સોસાયટીના માણસોએ ફરિયાદ કરી, ત્યારે પોલીસ આવી, ખબર પડી આ તો બહુ ખરાબ સ્મેલ છે, અને ઘરની અંદર ઇન્વેસ્ટિગેશન કર્યું. ઘરની અંદરથી બે મર્દા નીકળ્યા, વિચાર તો કરો. ધન, નારી, ગરાસ, મહારાજ એમ કહે છે, કોની બુદ્ધિ નથી બગાડતા. આપણે બધાની વચ્ચે રહીએ છીએ, અમે મંદિરમાં છીએ, અમારે પણ નિત્ય આ બધો સંબંધ છે, એટલા માટે અમારે પણ ભજન કરવું પડે, સદબુદ્ધિ વધારવી પડે, અને તમારે પણ સદબુદ્ધિ રાખવી પડે. જો થોડું ભજન ઘટે ને દાદા, તો આ બધા એવા ખતરનાક છે ને, આપણને ક્યાંના ક્યાં લઈ જાય. મહારાજે કેવી વાત કરી, આ સમજ્યા ને તમે? આ મહારાજનો આશય એવો છે, ક્યારે કોની બુદ્ધિ ભ્રષ્ટ થાય કંઈ નક્કી નથી. માટે નિત્ય કથા વાર્તા, સંત સમાગમ કીજે, નિસદીને સંત સમાગમ કીજે. કેવી અદ્ભુત વાત આવે છે, જ્ઞાનાકારે દ્રષ્ટિ થયા વિના કોઈને ક્યારે યથાર્થ વાત દેખ્યામાં આવતી નથી. અને જ્ઞાનાકારે દ્રષ્ટિ જેને ન થઈ હોય, એવા બધા જ પ્રાણી ઘોર અંધારામાં પડ્યા હોય એમ સમજી લેવું. આપણી દ્રષ્ટિ જ્ઞાનાકાર થવી જોઈએ, એટલે કે આપણને જ્ઞાન ઇદમ થવું જોઈએ, શ્રવણ, ત્યાર પછી મનન, ત્યાર પછી નિધિધ્યાસ. નિધિધ્યાસ એટલે પાક્કું થયેલું જ્ઞાન, એટલે કે સમજણ. આપણા જીવનમાં સમજણ જો આવી જાય તો કામ થઈ જાય. આ વાત રોજ સાંભળીએ છીએ, રોજ કરીએ છીએ. તમે વિચારો, મેં ગઈકાલે આવ્યા દાદા, એટલો થાક છે હજી. અહીંથી ઇન્ડિયા ગયા ને, એક મિનિટ બેસવાનો ટાઈમ નથી મળ્યો. સ્નાન કરીને તુરંત અમે સેવામાં લાગી ગયા, નીકળતા સુધી સેવા ચાલુ હતી. એમ હતું ભાઈ અમેરિકા જઈને આરામ કરશું, પણ તેમ છતાં એમ થયું આજે કથા તો કરવી જ છે. હું એમ માનું છું, કથા તમારા બધા માટે નથી કરતો. કોના માટે કરું છું? હું આ કથા કરું ને એટલી આત્મામાં શાંતિ અનુભવાય, એટલી બધી પથારીમાં પડ્યા પડ્યા ઊંઘે ને, એના કરતાં શું કરોડ ગણી શાંતિ આ કથામાં છે, સંતોષ આ કથામાં છે, આનંદ આ કથામાં છે, પ્રેરણા આ કથામાં છે. માટે વાલા ભક્તો, આગ્રહ રાખો, નિત્ય કથા વાર્તા સાંભળીએ, નિત્ય ભગવાનનું ભજન કરીએ. ગુણાત્માનંદ સ્વામીની આ વાત ગાંઠે બાંધી રાખો, એક નહીં બે નહીં કરોડ કામ બગાડવા પડે તો બગાડીએ. મન કે ઘાટ સંગ નહીં જાના, શ્રી ગુરુ બચન અચલ ઠેકાના. શિબિરમાં ગુરુજીએ ટકોર કરી, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી કેટલી કેટલી વાતો કરી છે. કેમ સંતો આપણે વાતો નથી જાહેર કરતા? હું તમને બધાને પણ કહું છું, મુક્તાનંદ સ્વામીની એવી અદ્ભુત વાતો છે ને. સ્વામીના ચરિત્રો યાદ રાખો, સ્વામીનું જીવન યાદ રાખો, સ્વામીના પ્રસંગો વાંચો, એકબીજા ભક્તો શેર કરો. મુક્તાનંદ સ્વામીને યાદ કરીને કામ ક્રોધાદિક દોષ શાંત થઈ જાય, આવું વ્યક્તિત્વ. વચનામૃતમાં મહારાજે વેરીફાઈ કરેલું વ્યક્તિત્વ. મુક્તાનંદ સ્વામી વેક પંચરત્ન નામના ગ્રંથમાં એમ લખે, મન કે ઘાટ સંગ નહીં જાના. ભગવાનનો ભક્ત વિવેકી એ જ છે, મન ભેગો ન ભળે, મહારાજ અને મુક્ત ભેગો ભળે. નિત્ય કથા વાર્તા જરૂરી છે. આવી કથા સાંભળવાથી, વારંવાર વિચારવાથી
આપણી દ્રષ્ટિ જ્ઞાનાકાર બને, તો જ આપણને સાચી વાત સમજાય, સાચી વાત દેખાય. જો અમૂલ્ય જ્ઞાનરૂપી નેત્ર પ્રાપ્ત થયા હોય તો તે અંતઃકરણમાં તપાસી શકે, પછી જે વિપરીત બુદ્ધિને કરનારી વસ્તુ કે બાબત છે તે બધી તેને દેખ્યામાં આવે. સત્ય અને અસત્ય તો જ દેખાય જેની દ્રષ્ટિમાં સમજણ છે, સાચું જ્ઞાન છે. તેમાં પણ જેનામાં સત્વગુણ હોય તેને શુદ્ધ રીતે દેખ્યામાં આવે છે, પરંતુ જેનામાં રજોગુણ તમોગુણ રહ્યા હોય તેને અંતર ધૂંધળું ધૂંધળું રહે. દ્રષ્ટિ જ્ઞાનાકારે બની જાય આસિદ્ધ ભગત. શાસ્ત્ર રોજ વાંચતા હોય, વિચારતા હોય, સાંભળતા હોય, તેમ છતાં હૃદયમાં સત્વગુણ હોય ને તો ચોખ્ખું દેખાય, રજોગુણ આવે ને તો પાછો આગું પાછું થઈ જાય. પિતામહ ભીષ્મ તમે વિચારો કેટલું મહાન પાત્ર, કેટલું મહાન પાત્ર, પણ દુર્યોધનના હાથનું ખાધું, ખબર છે ને વાત? દુર્યોધન મૂંઝવણમાં હતો. કહી દઉં કથા, બધા ભક્તોને બહુ આનંદ છે અત્યારે સાંભળે છે બહુ મોટી સંખ્યામાં. દુર્યોધનને મૂંઝવણ હતી કે મહાભારતનું યુદ્ધ તો નક્કી થઈ ગયું, હવે પિતામહ ભીષ્મ કઈ બાજુ રહેશે? અને દાદા હંમેશા પાંડવનો પક્ષ લેતા, એટલે ચિંતા એ હતી કે દાદા જો પાંડવ બાજુ જશે તો દાદા તો મહાશક્તિ છે, કાલે યુદ્ધનો નિર્ણય કરી નાખશે. બહુ મૂંઝવણમાં હતો. શકુની આવ્યો, ભાણિયાને દુઃખી જોઈ પૂછ્યું કેમ આટલી ચિંતા કરે છે, શું છે? બધી વાત એણે કરી. શકુનીએ કહ્યું એક રસ્તો બતાવ. હા, પિતામાં ભીષ્મને તારા પક્ષમાં લેવા હોય ને તો કોઈક પાપીમાં પાપી, કપટીમાં કપટી, દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ હોય ને એના હાથનું તું એને જમાડ, પછી તારે પૂછવાનું દાદા યુદ્ધમાં અમારી સાથે રહેશો ને તો હાથ પાડશે. પહેલા ચર્ચા નહીં, પહેલા એને જમવાની વ્યવસ્થા કરતો. દુર્યોધને કહ્યું તમે આટલી બધી વાત મને કરી તો એવો કોઈ વ્યક્તિ મને બતાવી દો ને, એને શોધીને એની પાસે રસોઈ બનાવું. શકુની મામાએ વાત કરી કે ભાણિયા તને ખોટું ન લાગે તો વાત કરું, કે તારા જેવું હલકટ પાત્ર બીજું કોઈ નથી, તું જાતે રસોઈ બનાવો, તારા હાથની બનાવેલી રસોઈ દાદાને પ્રેમથી જમાડ, એટલે દાદાને તારા ઉપર વધારે લાગણી થશે, અને એ લાગણીમાં દાદા આવશે પછી તું દાદાને વાત કરીશ ને દાદા યુદ્ધ નક્કી થયું છે, તમે અમારી સાથે રહેશો ને, આટલું કહીશ એટલે હાથ પાડી દેશે. કયું કારણ ભજવું? રજોગુણ. કયું દાદા? રજોગુણી માણસના હાથનું ખાવાથી કયો ગુણ આવે છે? પિતામાં સત્વગુણી હતા, આખું જીવન સાત્વિક હતું, પણ રજોગુણી માણસનો સંગ, એના હાથનું ભોજન, એનાથી રજોગુણ આવ્યો. અને દાદા જાણતા હોવા છતાં ભૂલથી એક નિર્ણય કરી ચૂક્યા. કયો નિર્ણય? કે હું કૌરવના પક્ષમાં રહીને યુદ્ધ લડીશ. જ્ઞાનાકારે દ્રષ્ટિ હોય તેમ છતાં રજોગુણ તમોગુણ આવે ને અંતર ધૂંધળું થઈ જાય. જ્યાં સુધી જીવ દેહમાં એટલે કે દેહભાવમાં હોય ત્યાં સુધી દેહના ગુણ દોષ જે હોય તે સર્વે જીવમાં જ રહે છે, અને તે રીતે કહેવું એ જ સાચો આચાર છે. કેમ જે જીવ વિનાનો દેહ તો જડ છે, ચેતન્ય તો સદા જીવ જ રહ્યો છે, એટલા માટે જ્ઞાનીજનો બધો દોષ જીવ ઉપર નાખે છે. ભૂલ આંખ કરે, પણ એ ભૂલ આંખની ન કહેવાય, કોની કહેવાય? આત્માની. કારણ કે આત્મામાં કંઈક પાપ પડ્યું છે એટલે આંખથી ભૂલ થઈ. દીકરો ભૂલ કરે પણ અંતે એ ભૂલ કોની ગણાય? એના પિતાની. કારણ કે પિતાએ સંસ્કાર નથી આપ્યા એટલે દીકરો ભૂલ કરે છે. સુખરૂપ ફળને જીવ ભોગવવા ચાહે છે, એટલા માટે જ પાપનું ફળ દુઃખ યમદૂતો જીવને ભોગવાવે છે. પાપ દેહ કરે છે, પાપ ઇન્દ્રિયો કરે છે, પણ એનું ફળ કોણ ભોગવે છે? આત્મા. શા માટે? કારણ કે અંતે બધા દોષ અને ગુણ આત્મામાં જ છે. સુખ અને દુઃખને આપનારા પુણ્ય અને પાપરૂપ કર્મને લીધે જીવને વારંવાર દેહ ધારણ કરવો પડે છે. તે જ્યારે જીવને સત્સંગથી પરમેશ્વરનો દ્રઢ આશ્રય થાય છે ત્યારે તેના બધા સુખ દુઃખ દેનારા કર્મો બળી જાય છે. લો, સમજાણું? જ્યારે જીવને ભગવાનનો આશરો થાય ત્યારે પાપ અને પુણ્યના બધા કર્મ એના બળી જાય. પાપ છે એ પણ કર્મ છે, પુણ્ય છે એ પણ કર્મ છે. પુણ્ય કરતાં ઊંચું એક તત્વ છે જેનું નામ ભક્તિ છે,
એના કરતાં મહાન એક તત્વ છે શરણાગતિ, ભગવાનના થઈ જઈએ આપણે. સંતો હાથમાં પાણી આપે, કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ આ મંત્ર બોલાવે, જોબન પગીને મહારાજે પાણી આપ્યું, પ્રતિજ્ઞા કરાવી હવે પાપ નહીં કરું, અને પાણી નીચે મૂક્યું ને, નીચે પથ્થર હતો, કાળમીંડ પથ્થર ફાટી ગયો, આટલા પાપ હતા. ભગવાનની શરણાગતિ પાપ માત્રથી પુણ્ય માત્રથી આપણને છોડાવી દે છે. પણ સવાલ એટલો જ છે, શરણાગતિ સ્વીકાર્યા પછી જો આપણે પાપ ન કરીએ તો. ગળામાં કંઠી પહેરી, કપાળમાં ચાંદલો કર્યો, ભગવાનની પૂજા કરતા થયા એટલે સમજો કરોડો જન્મના સંચિત કર્મ બળી જાય છે. પણ હવે જો પાપ કરીશું ને, હવે જો ભૂલ કરીશું ને, હવે જો આજ્ઞા લોપીશું ને, તો ભગવાન નથી છોડવાના. કેટલી કથાઓ છે, સો જન્મે કલ્યાણ થવાનું હોય ને આ જન્મે થયું છે, કરોડ જન્મની કસર મટવાની હોય ને આ જન્મે મટી છે. આ તાકાત શરણાગતિની છે. કેની છે દાદા? આશરો. ભગવાન અને સંતોના વચનોને માનીને જીવ પરમેશ્વરને શરણે જાય છે, કારણ કે અનંત સાધનોમાં શ્રેષ્ઠ સાધન તો પરમેશ્વરને શરણે જવું એ જ છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 33મું. કલ્યાણને અર્થે ઘણા સાધન છે, એમાં એક એવું કયું સાધન જેમાં બધા આવી જાય? મહારાજે જવાબ આપ્યો, એવું એક સાધન છે આશરો. એ આશરો જેમાં કોઈ પણ પ્રકારની પોલ ન હોય તો એક આશરામાં બધા સાધન આવી જાય. તપ, જ્ઞાન, વ્રત, યજ્ઞ, દાન, સેવા, આ બધા સાધન દાદા શક્તિ હોય તો થાય, પણ શક્તિ ન હોય તો? પણ આશરો, હે મહારાજ હું તમારો છું, જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજવું અહંકારી રે. હૃદયથી ભગવાનની શરણાગતિ આવી જો સ્વીકારી લઈએ ને તો કરોડો જન્મના પાપ આજે ને આજે બળી જાય. હા, આજે ને આજે. પણ દિલથી બોલીને નહીં, જીભથી નહીં, જીવથી થવું પડે. શું? હે મહારાજ હું તમારો છું, તમારો થઈને જ રહીશ, તમને ગમે એવું જીવન મારે કરવું જ છે, કોઈ પણ ભોગે મહારાજ તમને રાજી કરવા છે, આ છેલ્લો જન્મ કરી લેવો જ છે. હૃદયથી આમ જો થઈ જાય ને દાદા તો કરોડો જન્મની કસર, કરોડો જન્મનો પાપ પુણ્યનો હિસાબ બધો ભગવાન ફાડી નાખે, પૂરું થઈ. તેથી જ્યારે પરમેશ્વરના શરણે જાય છે ત્યારે સર્વે કર્મોથી જીવ છૂટી જાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 10મ પુરમાં જીવાખાચર મુક્તાનંદ સ્વામી પાસે શ્રી હરિચરિત્ર સાંભળતા તે કહ્યું, એ નામે 4થો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. આપ સર્વેને જણાવવાનું, આવતીકાલે મહાપૂજા છે, હરિજયંતિનો પવિત્ર દિવસ છે, તો મંદિરમાં જરૂરથી મહાપૂજા કરવા પધારજો. જે બેસવાના હોય દાદા પાસે નામ લખાવી દેજો અને ઓનલાઈન પણ લાભ લેજો. બધાને જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.